હેલો હાય આય હાય, હું રવિ બારોટ, ફનરંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું. વિદેશના મહત્વના સમાચાર. બાંગ્લાદેશની કોર્ટે પૂર્વ પીએમ શેખ હસીનાને 18 નવેમ્બર સુધીમાં હાજર થવાના ફરમાન સાથે ધરપકડનું વોરંટ જાહેર કર્યું. અમેરિકાએ સૌથી ઘાતક બી ટુ સ્પિરિટ બોમ્બર એરક્રાફ્ટથી યમનમાં હુતી વિદ્રોહીઓના 5 હથિયાર ડેપો ઉડાડ્યા. ઉત્તર કોરિયાએ સંવિધાનમાં બદલાવ કરી દક્ષિણ કોરિયાને સત્તાવાર શત્રુ રાષ્ટ્ર જાહેર કર્યો. ઇઝરાયેલની સેનાએ ઈરાનમાં હુમલો કરી શકાય તેવા ટાર્ગેટની યાદી પીએમને આપી, ગમે ત્યારે હુમલાની શક્યતા. ભારતના મહત્વના સમાચાર. બહરાઈચ હિંસાના 2 આરોપી સરફરાઝ અને તાલિબને નેપાળ સરહદે પોલીસે પગમાં ગોળી મારી, કુલ 5ની ધરપકડ. ઉત્તરાખંડના 400થી વધુ મદરસામાં ટૂંક સમયમાં વૈકલ્પિક વિષય તરીકે સંસ્કૃત ભણાવવામાં આવશે. બિહારના સિવાન અને છપરામાં ઝેરી દારૂ પીવાને કારણે 20થી વધુ લોકોના મોત, 12થી વધુ સારવાર હેઠળ. ભોપાલમાં દુર્ગા પ્રતિમા વિસર્જન યાત્રામાં ડીજેના મોટા અવાજને કારણે બેભાન થયેલા 13 વર્ષના બાળકનું મોત. ગુજરાતના મહત્વના સમાચાર. 200 બનાવટી કંપનીઓ બનાવી 50,000 કરોડથી વધુના ટેક્સ ચોરીના મામલે રાજ્યભરમાં 23 સ્થળોએ ઈડીનું સર્ચ ઓપરેશન. સુરતના ડિંડોલીમાં ઘરકંકાસથી ઉશ્કેરાયેલા પતિએ ચાકુના ઘા ઝીકી પત્નીની હત્યા કર્યા બાદ પંખે લટકી આપઘાત કર્યો. રાજકોટના વાગુદળમાં ગેરકાયદે દબાણ કરી ગાંજો વાવનાર સાધુ યોગી ધર્મનાથના આશ્રમ પર બુલડોઝર ફેરવાયો. વડોદરાના રાજમહેલ રોડ પરના કોટી ફળિયામાં શરદ પૂનમના ગરબામાં યુવક વિસ્કીની બોટલ બનીને ગરબે ઘૂમતા વિવાદ. મનોરંજન જગતના સમાચાર. કંગનાની વિવાદોમાં ઘેરાયેલી ફિલ્મ ઇમરજન્સીને સેન્સર બોર્ડે આખરે મંજૂરી આપી. અલ્લુ અર્જુન સ્ટારર પુષ્પા 2 રિલીઝ પહેલા ઓટીટી અને સેટેલાઇટ રાઇટ્સથી 900 કરોડની કમાણી કરી. મધ્યપ્રદેશની નિકિતા પોરવાલે ફેમિના મિસ ઇન્ડિયા 2024નો તાજ જીત્યો. મનોજ બાજપાઈની વેબ સિરીઝ ફેમિલી મેન 3માં નિમ્રત કૌર વિલન તરીકે જોવા મળશે. રમત જગતના સમાચાર. બેંગલુરુ ટેસ્ટમાં ભારત 46 રનમાં ઓલ આઉટ, 5 ખેલાડી શૂન્ય પર આઉટ, ન્યુઝીલેન્ડને 134 રનની લીડ. ટેસ્ટમાં 38મી વખત શૂન્ય પર આઉટ થઈ વિરાટ કોહલીએ નંબર 1 બનવાનો શરમજનક રેકોર્ડ બનાવ્યો. મુલતાન ટેસ્ટમાં પાકિસ્તાને 297 રનનો ટાર્ગેટ આપ્યો, ઇંગ્લેન્ડે 2 વિકેટે 36 રન બનાવ્યા. આઈપીએલ ઓક્શન પહેલા દિલ્હી કેપિટલ્સે નવા કોચિંગ સ્ટાફની જાહેરાત કરી, સૌરવ ગાંગુલીને સાઇડ લાઇન કરાયો. આજનો ન્યૂઝ જો સમાચાર છે કે ભારતમાં જર્મનીના રાજદૂતે નવી ઇલેક્ટ્રિક કાર ખરીદી અને એમાં લીંબુ મરચાં લટકાવ્યા. અમારા દોડદયા સૂત્રોનું કહેવું છે કે હવે એમને એમની કારની પાછળ તોફાની કાનુડો અથવા તો પછી ઓ ડર્ટી આઈસ, યોર ફેસ બ્લેક, આવું કંઈક લખાવવું જોઈએ. તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર. હું રવિ બારોટ, તમારો યાર. આગળનો તો ખબર છે ને, પછી મજા કરો ને યાર. સમાચાર મસ્તી રંગીન ધમાકા.